अंकलेश्वर में नोटिफाइड एरिया द्वारा तालाब खोदी प्रदूषित पानी नाखीने प्रदूषण फैलावी रह्या होवानो आक्षेप पर्यावरण प्रेमी द्वारा करवामां आव्यो हतो। बीजी तरफ तेओ द्वारा आक्षेप करवामां आव्यो छे के गुजरात प्रदूषण कंट्रोल बोर्ड तरफ थी नोटिफाइड ने कोई ज तालाब खोदवानी मंजूरी आपवामां आवी नथी। अंकलेश्वर नोटिफाइड विभाग द्वारा नोटिफाइड हद विस्तार में आवेला सी पंपिंग में अने तेमनी सामे आवेला गैरकायदेसरना अघोषित तळाव में कहेवाती प्री मॉन्सून कामगिरी चाली रही है, ज्यां तेमना द्वारा सी पंपिंग स्टेशनना नीचे जमा थयेल अने वर्षोथी जूना प्रदूषित केमिकल वेस्ट काढ़ी सामे आवेला खुल्ली जमीनमां खाड़ो खोदी नाखवामां आवी रह्यो छे, जेनाथी भूगर्भ जळ प्रदूषित थई रह्यु छे। स्थळ पर आ कामगिरी दरमियान तीव्र वास आवी रही छे, जे हवाना प्रदूषणमां वधारो करी रही छे। सी पंपिंग स्टेशन सामे एक अघोषित गैरकायदेसरनो तळाव छे, ज्यां તેને ઊંડું કરવાની કામગીરી ચાલી રહી છે। તળાવમાં પ્રદૂષિત પાણી જમા થાય છે અને તેને પમ્પિંગ કરી સી સ્ટેશન દ્વારા એનસીટીમાં ટ્રીટમેન્ટ અર્થે મોકલવામાં આવે છે। આ પણ એક ગેરકાયદેસરની બિનમંજૂરીની પ્રવૃત્તિ છે। ભેગા થયેલા પ્રદૂષિત પાણીથી ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહ્યું છે। અહીં આવતા પ્રદૂષિત પાણીને રોકવાની જરૂર હોવાનું પણ જણાવ્યું છે। કેટલાક નામાંકિત યુદ્ધો દ્વારા આ પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાનું પણ જાણવા મળ્યું છે। આ મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કાર્યવાહી કરે તે જરૂરી છે। આ બાબતે પ્રકૃતિ મંડળના સલીમ પટેલ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરવામાં આવી હતી, જેમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રાદેશિક અધિકારીએ જણાવ્યું હતું કે અમારી પાસે આ બાબતની જાણ નથી, ખાડો ખોરીને નિકાલ કરવાની કોઈ જ મંજૂરી આપી શકાય નહીં અને આવી કોઈ મંજૂરી આપી નથી અને સ્થળ તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરીશું। આમ અંકલેશ્વરના નોટિફાઇડ વિસ્તારના અધિકારીએ ડીપીસીબીમાંથી પ્રિમોશનની કામગીરીની મંજૂરી મેળવી હોવાનું તેમણે જણાવ્યું હતું। જો કે આ બાબતે પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે નોટિફાઇડ એરિયાના અધિકારીઓ કાયદાનો ભંગ કરી રહેવાનું જણાવ્યું હતું। હાલ આપણે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સી પંપિંગ સ્ટેશન પાસે ઊભા છે। સી પંપિંગ સ્ટેશનની પાસે અને સી પંપિંગ સ્ટેશનની અંદર પ્રી મોન્સિન કામગીરી કરવાના નામે અત્યારે સી પંપિંગ સ્ટેશનની અંદરનું સ્લજ કાઢવામાં આવ્યું છે અને એ સ્લજને ખાડો ખોદીને આમ સાઇટ પર જોઈ શકાય કે અહીંયા નાખવામાં આવ્યું છે। આ રીતે કાયદાકીય કાયદાની વિરુદ્ધ છે। આ જે કન્ટામિનેટ્સ વેસ્ટ નીકળ્યું છે એને બેલમાં મોકલવું જોઈએ અને એમને કદાચ જે પરમિશન મળી હશે તો પણ એ બેલમાં મોકલવા માટેની મળી હશે અને સરકારના વિભાગો દ્વારા અગાઉ પણ આ નોટિફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા જ આવા કૃત્યો કરવામાં આવ્યા હતા અને જે તે વખતે પણ જીપીસીપીના ધ્યાનમાં લાવવામાં હતું અને આ વખતે પણ આ કન્ટામિનેટેડ વેસ્ટને જે રીતે જમીનમાં નાખવામાં આવ્યું છે એને નીચે કોઈ પ્રિકોશન કરવામાં આવ્યું નથી। એવું કહે છે કે અમે બેલમાં સૂકવીને લઈ જઈશું, પરંતુ આપ જોઈ શકો છો કે હવે આ પરિસ્થિતિની અંદર જમીનમાં ભૂગર્ભમાં પાણી ઉતરી ગયા પછી અને ખાણા ખોદવાની ક્યાં જરૂર હતી, બહાર મૂકવાની, કદાચ પ્લાસ્ટિક મૂકીને બહાર મૂકી શકતા હતા। તો આ પર્યાવરણનું જતન કરવાનું જે સરકારના વિભાગોનું કામ હોય છે તે પણ જો આવું કરશે તો પ્રાઇવેટ જે કંપનીઓ છે તેમની પાસેથી શું અપેક્ષા રખાય અને પ્રાઇવેટ કંપનીઓ જો આવું કરે છે તો કરોડો રૂપિયાનું દંડ કરવામાં આવે છે તો આ સરકારના વિભાગો સામે કેમ કાર્યવાહી કરવામાં ન આવે। હાલ અત્યારે અમે જીપીસીપીમાં આ બાબતની માહિતી આપી છે, ફરિયાદ કરી છે, મૌખિક કરી છે અને એમણે કીધું છે કે એમને અમે મૌખિક કહેવામાં આવ્યું છે કે કન્ટામિનેટ બેલમાં મોકલવામાં આવ્યો, ખાડો ખોદીને દાટવાની અમે ખાડો ખોદીને નાખવાની અમે કોઈ પરમિશન આપી નથી। આ વિભાગના અધિકારી એસી પટેલ સાહેબને ટેલિફોન પર વાત કરી છે, એ કહે છે કે હું મિટિંગમાં છું પરંતુ અમે આ પરમિશન લીધી છે। હવે એમણે પરમિશન કેટલી લીધી છે, પરમિશન મુજબ કામ થાય છે કે નહીં એ જીપીસીપી આવીને સ્થળ તપાસ કરીને રિપોર્ટ કરો। અમારી નજરે પ્રથમ દ્રષ્ટિએ આ ગંભીર ગુનો છે અને સામે સખ્ત કાર્યવાહી થવી જોઈએ।